નમસ્કાર મિત્રો યુનિક ઇન્ફોનમાં આપનું સ્વાગત છે આજે આપણે ટેસ્ટ નંબરની સોલ્યુશન જોવા માટે જઈ રહ્યા છીએ પ્રશ્નપત્રની પીડીએફ માટે તમે અમારો વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકો છો અથવા તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો જ્યાં હું આ પ્રશ્નપત્રની ડેલી પીડીએફ સોલ્વ કરતો હોઉં છું આ વિડીયોને જોતા પહેલા પ્લીઝ તમે એ પેલા પીડીએફને ડાઉનલોડ કરી અને તમારી જાતે પ્રશ્નપત્રને સોલ્વ કરો અને તમારો જે કાંઈ સ્કોર આવે એ અમને આ નીચે કમેન્ટમાં જણાવજો એના પછી આ વિડીયો તમારે જોવાનો રહેશે તો ચાલો ચર્ચાને આગળ વધારીએ અને આ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ અહીંયા નંબર સિરીઝ આપેલી છે એને સોલ્વ કેવી રીતે કરશું તો અહીંયા શું છે આનું એન ક્યુબ માઇનસ વન એટલે કે બે નો ક્યુબ માઇનસ વન ત્રણ નો ક્યુબ માઇનસ વન ચાર નો ક્યુબ માઇનસ વન પાંચ નો ઘન માઇનસ વન છ નો ઘન સાત નો ઘન આઠ નો ઘન આઠ નો ઘન કેટલો થાય આઠ નો ઘન પાંચસો બાર મિત્રો આપણે એક્ઝામ આપવા જઈએ ત્યારે આપણને એક થી ઘન તો આવડવા જ જોઈએ એટલે આ ઘન છે ગોખી જ લેવાના તો આઠ નો ઘન પાંચસો બાર માઇનસ વન પાંચસો ને અગિયાર જવાબ શું આવશે આનો પાંચસો અગિયાર હવે કલાક કાંટો બોતેર કલાકમાં કેટલા રાઉન્ડ ફરશે મિત્રો અહીંયા એક માનો કે આ એક ઘડિયાળ છે બરાબર

એ પૂરું કરશે તો એ જ્યારે પૂરું કરશે તો એને કેટલા સેકન્ડમાં પૂરું થઈ જાય છે કેટલું અંતર કાપેલું હશે આઠ દુ સોળ આઠ દુ સોળ ને એક સત્તર એકસો ને છોતેર જેટલું અંતર કાપેલું છે ટોટલ બસો મીટર ની રેસ પૂરી કરવાની છે એમાંથી એકસો છોતેર જેટલું બી એ અંતર કાપેલું હશે તો જે છે ફિનિશિંગ લાઈન એનાથી એ કેટલા મીટર દૂર હશે ચોવીસ મીટર દૂર હશે એક ભાઈએ સાદા વ્યાજે રાખેલા અમુક રૂપિયાનું પાંચ ટકા લેખે ચાર વર્ષનું સાદું વ્યાજ રૂપિયા મળ્યું કેટલું મળે હવે અહીંયા આપણે મુદ્દલ શોધીએ સાદા વ્યાજે રાખેલા અમુક રૂપિયાનું પાંચ ટકા લેખે ચાર વર્ષનું સાદું વ્યાજ એક હજાર મળ્યું બરાબર આપણી પાસે જે સૂત્ર છે આઈ બરાબર પી આર એન એના છેદમાં માં સો હવે વ્યાજ કેટલું મળે છે એક હજાર પી બરાબર એટલે કે મુદલ મુદલ શોધવાનું છે ટકા આપેલા છે પાંચ ટકા આપેલા છે અને વર્ષ વર્ષ કેટલા છેદમાં શું આવશે સો હવે અહીંયા આવશે પાંચ ચોક વીસ વીસ પંચા અને પી આ બાજુ આ પાંચ આ બાજુ જતા રહે તો પી બરાબર શું થાય પાંચ હજાર એટલે કે જે મુદલ છે એ કેટલું એને રાખેલું હશે પાંચ હજાર હવે જો મુદલ બે ગણા એટલે કે દસ હજાર રૂપિયા રાખવાના છે બરાબર હવે પાંચ ટકા એ બે વર્ષ માટે પાંચ ટકા એ રાખવાના છે તો એક વર્ષ પછી આનું કેટલું થાય તો કે એકસો છેદમાં સો અને પાછું એ આ વર્ષ માટે નથી તો એના પછી એટલે વ્યાજનું પણ વ્યાજ મળે તો એકસો પાંચ ટકા જે આના થયા એના પણ એકસો પાંચ ટકા એના પછીના વર્ષે મળશે બરાબર આપણે જે પેલું સૂત્ર છે એ જ મૂકેલું છે પણ આપણે ડાયરેક્ટ આ રીતે મૂકેલું છે જે પેલું સૂત્ર છે કે એ બરાબર પી ચક્રવૃદ્ધિ વ્યાજનું આ સૂત્ર છે આ જશે એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ પચો પચો પચીસ પાંચ દુ દસ અને અહીંયા આવશે એક મિત્રો આ જે એકસો વર્ગ છે એ આપણે સહેલી રીતે કેવી રીતે કરી શકાય આપણે આગળના વિડીયો તમે જોયા હશે ગુણાકારના અને વર્ગના તો તમને આ સહેલી રીતે આવડી જશે ના જોયા જોઈ લેજો હવે આ શું આવ્યું અગિયાર હજાર પચીસ જે દસ હજાર છે બે વર્ષ પછી આટલા રૂપિયા થશે આપણે તો ખાલી વ્યાજ શોધવાનું છે એટલે આમાંથી આપણે દસ હજાર બાદ કરીએ તો શું આવશે એક હજાર પચીસ એટલે કે બી બી છે આપણો સાચો જવાબ છે એના પછીનો એક ભાઈએ એક ટીવી સોળ હજારમાં ખરીદ્યું ટીવી ખરીદતી વખતે ચાર હજાર રોકડા આપ્યા અને બાકીના રૂપિયા સોળ હજાર હતા એમાંથી ચાર હજાર તો આપી દીધા તો વધ્યા કેટલા રૂપિયા બાર હજાર રૂપિયા વધ્યા આ રૂપિયા એમને બાર ટકા લેખે એટલે કે બાર ટકા લેખે બરાબર પંદર મહિના કીધા છે આપણને તો આ જે આવશે એ કેટલાનું આવશે આ જે છે ટોટલ જે વ્યાજ આવશે એ કેટલાનું આવશે તો કે એક વર્ષનું આવશે તો એક વર્ષ એટલે કેટલા મહિના બાર મહિના બરાબર આ એક વર્ષનું વ્યાજ આવશે એને આપણે વડે ભાગી નાખીએ એટલે આ કેટલાનું એક મહિનાનું વ્યાજ આવ્યું હવે આપણે પંદર મહિના માટેનું વ્યાજ જોઈએ છે એટલે અહીંયા આપણે પાછું પંદર વડે ગુણી દઈએ બરાબર જો આ જે વ્યાજ આવશે એ આખા વર્ષનું આવશે હવે આપણે આને બાર વડે ભાગીએ એટલે આ જે વ્યાજ આવશે એક મહિનાનું આવશે એવા આપણે કેટલા મહિનાનું વ્યાજ જોઈએ જોઈશી પંદર મહિનાનું તો ગુણ્યા પંદર સૂત્ર પરથી પણ તમે મૂકી શકો તો પણ આવી જ રીતે આવશે આ બાર જાય આ બાર જાય આ સો જાય પંદર ગુણ્યા બાર બરાબર એકસો એસી એટલે શું આવશે અઢારસો વ્યાજ જે છે અઢારસો તો પેલા એને ચૂકવેલા કેટલા છે ચાર હજાર હજી એ કેટલા ચૂકવશે બાર હજાર એનો ઉપર વ્યાજ કેટલું ચૂકવશે અઢારસો બાર ને ચાર સોળ ને સત્તર હજાર આઠસો તો એને ટોટલ કેટલામાં પડશે વિરુદ્ધ દિશામાં ચાલતી બે એક પ્લેટફોર્મ પર માનો કે આપણે બે ટ્રેન ધારી લઈએ એક ટ્રેન છે એ બીજી ટ્રેન છે બી બરાબર હવે એક પ્લેટફોર્મ ઉપર માણસ ઉભો છે હવે એક ટ્રેન આ જઈ રહી છે પ્લેટફોર્મ ઉપર માણસ ઉભો છે તો ટ્રેન જે પસાર કરશે કોઈ એની લંબાઈ જેટલું પસાર કરશે તો ટ્રેન છે બરાબર બંને ટ્રેનને એકબીજાને પસાર કરતા ત્રેવીસ સેકન્ડનો સમય લાગે છે તો બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં છે એટલે ઝડપનો સરવાળો થશે તો આપણે અહીંયા લખીએ કે એ વત્તા બી બરાબર અને બંને ટ્રેનને સામસામે થાય છે તો એની જે લંબાઈ છે એનો પણ સરવાળો થશે એટલે કે એલ એ વત્તા આપણે શોધવાની છે એટલે કે એ જેમ બી શોધવાનું છે તો એલ એ છે અને એલ છે એને આપણે અહીંયા કરતા બનાવી લઈએ અને આજે સત્યાવીસ ને આ બાજુ લઈ લે સત્તર ને આ બાજુ લઈ લે તો આપણને એ વધતા બી મળી જાય તો અહીંયા શું આવશે તો કે એ વત્તા બી બરાબર એલ એ ને કરતા બનાવીએ તો શું આવશે સત્યાવીસ એ વત્તા એલ એલબી ને કરતા બનાવીએ તો શું આવશે સત્તર બી બરાબર એના છેદમાં જે ત્રેવીસ હતા એ તો એમનામાં જ રહેશે ત્રેવીસ ને આ બાજુ લઈ લે એટલે શું આવશે તો કે ત્રેવીસ એ વત્તા ત્રેવીસ બી બરાબર સત્યાવીસ એ વત્તા સત્તર બી હવે એ આ બાજુ આવી જાય અને બી પેલી સાઈડ જતા રહે તો શું આવશે તો કે 23 માંથી સત્તર જાય તો છ બી વત્તા ચાર એ સત્યાવીસ માઇનસ ત્રેવીસ એટલે કે ચાર એ આપણે એ જેમ બી શોધવાનું છે તો એના છેદ માં બી આ બી આ બાજુ જતો રહે આ ચાર આ બાજુ આવી જાય છ ના છેદમાં ચાર બરાબર ત્રણ ના છેદમાં બે તો આની જે સ્પીડ છે એનો રેશિયો કેટલો આવશે છેદમાં બે એક હોડી છે ઝરણાની વિરુદ્ધમાં સાત કિલોમીટરનું અંતર કાપતા એને બેતાલીસ મિનિટનો સમય લાગે છે બોટ છે બરાબર આ બોટ છે એની સ્પીડ આપણે બી માની લઈએ અને જે સ્ટ્રીમ છે એટલે કે ઝરણું એની ઝડપ આપણે માની લઈએ એટલે બી માઇનસ એસ વિરુદ્ધ દિશામાં જશે આ હોડી છે અને આ ઝરણું છે બરાબર વિરુદ્ધ દિશામાં જશે તો એની જે ઝડપ છે એ અહીંયા કપાશે કેમકે ઝરણું જે છે એની ઝડપ એની જો ઝડપ છે એને કાપીને બોટને આગળ જવાનું છે એટલે

તેર કિલોમીટર પ્રતિ કલાક રોન ને કુલ અંતરનું બેના છેદમાં ત્રણ જેટલું અંતર એક્સ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપતા બે કલાક અને ત્રીસ મિનિટનો સમય લાગે છે આપણે લેતા જઈએ ની સ્પીડ આપેલી છે બે કલાક અને ત્રીસ મિનિટ બરાબર બે કલાક ને ત્રીસ મિનિટ એટલે કે અઢી કલાક થાય તો પાંચના છેદમાં બે આવી રીતે એને લખી શકીએ તો શું આવશે અહીંયા ફોર ડી એના છેદમાં આવશે પંદર હવે બાકીનું અંતર બાકીનું અંતર એટલે કેટલું એક્સ પ્લસ ટુ ઝડપે તો કે એક્સ વત્તા ટુ એની ઝડપે એક ના છેદમાં ત્રણ ડી આટલું અંતર કાપતા પચાસ મિનિટનો સમય લાગે છે પચાસ મિનિટ છે એને આપણે કલાકમાં ફેરવવું પડશે તો કે પચાસ એને આપણે સાહીઠ વડે ભાગે છેદનો છેદ ઉપર લઈ લઈએ તો શું આવશે તો કે અહીંયા આવશે બે વડે ટુ ડી એના છેદમાં શું આવશે પાંચ બરાબર કુલ અંતર શોધો કુલ અંતર આપણે શોધવાનું છે એટલે કે ડી જે છે એનું મૂલ્ય આપણે શોધવાનું છે તો હવે શું કરશું તો એક્સ ની જે વેલ્યુ છે એમાં આપણે ડી મૂકી દઈશું તો એક્સ પ્લસ ટુ એટલે કે ફોર ડી ના છેદમાં પંદર થઈ જાય ફોર ડી એના છેદમાં એક્સ બરાબર શું છે તો કે ચાર ડીના છેદમાં પંદર વત્તા બે વત્તા બે બરાબર ટુ ડી એના છેદમાં પાંચ હવે અહીંયા પંદર વડે ગુણી દઈએ તો કે ફોર ડી અહીંયા આવશે ત્રીસ અહીંયા છેદમાં આવશે પંદર અહીંયા પણ પંદર કરી નાખીએ તો ઉપર નીચે ત્રણ વડે ગુણવા પડે અહીંયા આવશે છ બરાબર ટુ આ સાઈડ લે તો છ માઇનસ ચાર બરાબર ટુ બરાબર ત્રીસ પંદર કેટલું થશે એ ને એક કામ કરતા છ દિવસનો સમય લાગે છે બી ને એ જ કામ કરતા બાર દિવસનો સમય લાગે છે બંને ભેગા મળીને કામ પૂરું કરે તો એ કેટલા ભાગનું કામ કરશે આપણે આગળના સમયે અને કામના વિડીયો તમે જોયેલા હોય તો તમે આસાનીથી આ દાખલો ઉકેલી શકો અહીંયા સમજી લઈએ આપણે કેવી રીતે ઉકેલ એને એક કામ કરતા છ દિવસનો સમય લાગે છે પૂરું કરે છે તો એક દિવસમાં ચાર જેટલું કામ કરશે બી છે એ એક દિવસમાં બે જેટલું કામ કરશે હવે એ કેટલા ભાગમાં હવે બંનેનું કામ જે છે એ કેટલું થશે ટોટલ એક દિવસનું કામ કેટલું થશે તો કે છ જેટલું કામ પૂરું કરશે તો ચાર દિવસમાં ચકો ચકો સોળ અને આ છે એ કેટલું કામ કરશે ચાર દુને આઠ હવે ટોટલ ચોવીસ જેટલું કામ છે ટોટલ ચોવીસ જેટલું કામ છે એમાંથી એ કેટલું કામ કર્યું તો કે સોળ જેટલું કામ કર્યું છે બરાબર

બી ને છે એ ચોવીસ ચોકલેટ બનાવવાની છે બાર દિવસમાં બનાવે છે એક દિવસમાં બે જેટલી એ છે ચાર દિવસમાં કેટલી ચોકલેટ બનાવે સોળ અને આ છે ચાર દિવસમાં કેટલી ચોકલેટ બનાવે આઠ તો બરાબર ટોટલ કેટલી બનાવવાની હતી ચોવીસ એ કેટલી બનાવી સોળ તો બે છેદમાં ત્રણ છેદમાં ત્રણ ભાગનું કામ કરે હવે આ દાખલો ઉકેલવાનો તો સૌથી પહેલા આપણે ભાગાકાર લઈએ તો અહીંયા આ બેનું શું આવે સોલ્યુશન 8 બરાબર પછી 8 ગુણ્યા 4 એટલે શું આવશે બે આવશે 8 ચોક 32 તો આપણે ખાલી બગડો જ લઈએ અહીંયા 8 ચોક 32 એટલે પાછળનો એકમનો અંક લઈએ વત્તા 2 ખાલી એકમનો અંક આરે જ વહીવટ કરીએ બાકી કંઈ નહીં આપણે બરાબર તો કે 2 ને 2 4 અને અહીંયા આવશે -3 1 તો પહેલા જોઈ લેવાનું 1 વાળો છે

અને અમારો વોટ્સએપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ચેનલને પ્લીઝ જોઈન કરી લેજો જેથી કરીને તમને હરે